હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 6 ગુજરાત મીડિયમ સબ્જેક્ટ સંસ્કૃત સેમેસ્ટર 2 તેમાં લેસન નંબર 3 કરોમી તેના વિશે આપણે વાત કરીશું. તો ચાલો, લેસન નંબર 3 કરોમી એટલે કરું છું. મમ નામ કિશોર, મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ, હું શાળાએ જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમી, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, અભ્યાસમ એટલે અભ્યાસ, અને કરોમી એટલે કરું છું, ત્યાં હું અભ્યાસ કરું છું. ત્યાર પછી મમ નામ ખુશ્બુ, મારું નામ ખુશ્બુ છે. મમ એટલે મારું, નામ એટલે નામ, અને ખુશ્બુ એટલે ખુશ્બુ. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, અહમ એટલે હું, પુસ્તકાલય એટલે પુસ્તકાલય, લાઇબ્રેરી જેને આપણે કહીએ, ગચ્છામિ એટલે જાઉં છું, હું પુસ્તકાલય જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામી, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પુસ્તકમ એટલે પુસ્તક, ચોપડી, બુક, અને પઠામી એટલે વાંચું છું, ત્યાં હું પુસ્તક વાંચું છું. મારું નામ ખુશ્બુ છે, હું પુસ્તકાલય જાઉં છું, ત્યાં હું પુસ્તક વાંચું છું. મમ નામ રાજેશ, મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ, ક્રીડાંગણમ એટલે રમતગમતનું મેદાન. ગચ્છામિ એટલે જાઉં છું, હું રમતગમતના મેદાને જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ, ત્યાં હું રમું છું. બરાબર, મારું નામ રાજેશ છે, હું રમતગમતના મેદાને જાઉં છું, ત્યાં હું રમું છું. અહીં તમે જોઈ શકો છો. મમ નામ મહર્ષિ, મારું નામ મહર્ષિ છે. અહમ માતૃગૃહમ ગચ્છામિ, હું મારા મામાના ઘરે જાઉં છું. માતૃગૃહ એટલે મામાનું ઘર. તત્ર અહમ માતમહમ નમામિ, ત્યાં હું નાનાને નમન કરું છું. અહીં તમે પિક્ચર જોઈ શકો છો કે આ મહર્ષિ છે એ તેના નાનાને નમન કરે છે. મારું નામ મહર્ષિ છે, હું મારા મામાના ઘરે જાઉં છું, અને ત્યાં હું નાનાને નમન કરું છું. નાના એટલે કોણ? આપણા મમ્મી, તેના પપ્પા. બરાબર, માતુળ એટલે થાય મામાનું ઘર, મમ્મીના ભાઈ. મમ નામ રમા, મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણ, મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ, હું જલાશયે જાઉં છું. તત્ર અહમ તરામિ, ત્યાં હું તરું છું. ત્યાર પછી મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ, ભોજનાલય એટલે વીસી પણ કહી શકીએ અને હોટલ પણ કહી શકીએ. બરાબર, તત્ર અહમ ખાદામિ, ત્યાં હું ખાઉં છું. મારું નામ પૂનમ છે, હું ભોજનાલયે જાઉં છું અને ત્યાં હું ખાઉં છું. મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ, હું મિત્રને યાદ કરું છું. સ્મરામિ એટલે થાય યાદ કરવું. અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું. બરાબર, એના મિત્રને યાદ કરે છે અને પછી પત્ર લખે છે. ત્યાર પછી મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ, હું ચિત્રશાળાએ જાઉં છું. બરાબર, ચિત્રશાળા એટલે એવી શાળા કે જ્યાં ઘણા બધા ચિત્રો છે દિવાલ પર લગાડેલા હોય. અહમ તત્રમ ચિત્રમ પશ્યામિ, હું ત્યાં ચિત્ર જોઉં છું. પશ્યામિ એટલે જોઉં. ત્યાર પછી મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળામ ગચ્છામિ, હું નૃત્યશાળાએ જાઉં છું એટલે ડાન્સ ક્લાસીસ. બરાબર, અને તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. બરાબર, મારું નામ રૂપલ છે, હું નૃત્યશાળાએ જાઉં છું અને ત્યાં હું નૃત્ય કરું છું. અહીં તમે પિક્ચરમાં જોઈ શકો છો. ત્યાર પછી ટિપ્પણીની વાત કરી તો અહમ એટલે હું, ગચ્છામિ એટલે જાઉં છું, કરોમી એટલે કરું છું, પઠામી એટલે વાંચું છું, ક્રીડામિ એટલે રમું છું, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, નમામિ એટલે નમું છું, ગાયામિ એટલે ગાઉં છું, તરામિ એટલે તરું છું, ખાદામિ એટલે ખાઉં છું, લિખામિ એટલે લખું છું, સ્મરામિ એટલે યાદ કરું છું, પશ્યામિ એટલે જોઉં છું, માતૃગૃહમ એટલે મામાનું ઘર, અને માતામહ એટલે માતાના પિતા નાના.
સ્વાધ્યાયની આપણે વાત કરી તો અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એ મુજબ તમારે ખાલી જગ્યા છે ફિલ કરવાની છે, જેમાં સૌથી પહેલું તમને આપેલું છે અહમ પઠામી, તો પટ ઉપરથી શું કરેલું છે પઠામી, તો ગચ્છ ઉપરથી શું થશે ગચ્છા મી, ત્યાર પછી લીખ ઉપરથી લીખા મી, ખાદ ઉપરથી ખાદા મી, ત્યાર પછી નમ ઉપરથી નમા મી, ત્યાર પછી ક્રીડ ઉપરથી ક્રીડા મી, ત્યાર પછી ત્રુ તર, જ્યારે આવી રીતે આપેલું હોય ત્યારે તરને આપણે લેવાનું એટલે તરા મી, અને નૃત્ય છે તો નૃત્યા મી, ખ્યાલ આવી ગયું, અહમ ગચ્છામી, અહમ લિખામી, અહમ ખાદામી, અહમ નમામી, અહમ ક્રીડામી, અહમ તરામી અને અહમ નૃત્યા મી. ચલો ત્યાર પછી વિચારીને લખો, અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે એ મુજબ બાકીના વાક્ય તમારે લખવાના, જેમ કે સુરેશ પઠતી, સુરેશ વાંચે છે, અહમ પઠામી, હું વાંચું છું, અહીં ચેતના નમતી તો અહમ નમામી, અહીંયા જો આપણે આપણી વાત કરતા હોય તો મી આવે અને એ સિવાય કોઈ બીજી વ્યક્તિની વાત કરતા હોય તો તી લગાડવાનું, બરાબર, એટલે એકમાત્ર અને મી લગાડવાનો છે, બરાબર, સાવ ઇઝી છે. મોહન ક્રીડતી, ક્રીડતી છે તો શું કરશે આપણે ક્રી ડની બાજુમાં એક માત્રા આવશે અને તીની જગ્યાએ આવી જશે મી, એટલે મોહન ક્રીડા ક્રીડતી તો અહમ ક્રીડામી, મોહન રમે છે તો હું રમું છું. આયુષી ગાયતી, આયુષી ગાય છે તો અહમ ગાયામી. પછી તો ગૌતમ તરતી, ગૌતમ તરે છે તો અહમ તરામી. ત્યાર પછી રૂપલ ખાદતી તો અહમ ખાદા મી. ત્યાર પછી ધ્રુમિતા પશ્યતી તો અહમ પશ્યામી. ત્યાર પછી ઉષા લિખતી તો અહમ લિખામી, બરાબર છે. જો આગળ વાત કરીએ, રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્ય લખો, જેમ કે અહમ જલમ પીબામી, હું પાણી પીઉં છું, દુગ્ધમ, અહમ દુગ્ધમ પીબામી, હું દૂધ પીઉં છું. ચલો પહેલું વાક્ય શું થશે, અહમ પુસ્તકમ પઠામી તો અહમ પત્રમ પઠામી, મ ખોડો છે નીકળી જશે અને આગળ જે લેટર હોય એમાં એક ડોટ મૂકવાનો એટલે ત્રણની ઉપર આવશે ડોટ, બરાબર. વર્તમાન પત્ર છે તો વર્તમાન પત્રમ, ત્રણની ઉપર આપણે ડોટ મૂકીશું અને એ જ વાક્ય અહીં લખવાનું, જેમ કે અહમ પત્રમ પઠામી, પછી અહમ વર્તમાન પત્રમ પઠામી, ખ્યાલ આવી ગયો. ચલો ત્યાર પછી અહમ વિમાનમ પશ્યામી, અહમ દૂરદર્શનમ પશ્યામી, એટલે એક ઉપરથી બે વાક્ય તમારે બનાવવાના રહેશે, બરાબર. ચલો ત્યાર પછી અહમ સેવામ કરોમી, અહમ સ્નાનમ કરોમી, અહમ રોટિકામ ખાદામી, અહમ મોદકમ ખાદામી, અહમ માતરમ નમામી, અહમ પિતરમ નમામી, અહમ મંદિરમ ગચ્છામી છે તો અહમ નગરમ ગચ્છામી અને અહમ ગ્રામમ ગચ્છામી, અહમ મિત્રમ સ્મરામી તો અહમ ઈશ્વરમ સ્મરામી અને અહમ ગુરુમ સ્મરામી, અહમ પત્રમ લિખામી તો અહમ કથામ લિખામી અને અહમ ગીતમ લિખામી, ખ્યાલ આવી ગયો. ચલો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો, જેમ કે ભવાન કુત્ર ગચ્છતિ, તમે ક્યાં જાઓ છો, તો અહમ મંદિરમ ગચ્છામી. તો એવી રીતે આપણે ક્વેશ્ચન જોઈએ કે ભવાન કિમ પશ્યતિ, તો અહમ દૂરદર્શન પશ્યામી, કોઈ પણ વાક્ય તમે લખી શકો. ભવાન કિમ લિખતી, તો અહમ પત્રમ લિખામી. ભવાન કિમ ખાદતી, તો અહમ મોદકમ ખાદામી. ભવાન કિમ ગાયતી, તો અહમ પ્રાર્થના ગીતમ ગાયામી. ભવાન કિમ કરોતી, તમે અત્યારે શું કરો છો, તો અહમ ક્રીડાંગણે ક્રીડામી, અહમ ક્રીડાંગણે ક્રીડામી, હું રમતગમતના મેદાને રમું છું.
તો મિત્રો અહીંયા આપણે લેસન નંબર 3 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.